Jai Siaram. Jai Siaram. Jai Siaram. Jai Siaram. Kamlet Bhai. Jai Siaram. Bachu Baba. રવિવાર ની મોજ. રવિવારે લોકો ખાસ જે રાજકોટ વાળા પેલા આપણા ભાઈ વકીલ, શું નામ એમનું? ગોકાણી સાહેબ. એ સાહેબ તો રાહ જોતા હોય, પછી બીજા ઘણા બધા છે કે જેના નામ હું આમ પબેસીસ તો ઓછા પડશે. તો રવિવારે બધા લોકોએ ખાસ તમારો વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે, કે બજુ બાબાને તમારે રવિવારે લઈને આવા. એટલે આપણે રવિવારના ઓલી મેઇન ચેનલમાં કોઈ ની પાસે માંગતા નથી તોય આવી જાય. બોલો, છે કહેવાનો મતલબ એ છે કે આજનો આજની વાત આપણે એવી જ વાત કરવી છે બચુ બાબા, કે આજના જમાનામાં જેટલા પણ બધા લોકો છે ને, એ લોકો હયાટી જાય છે. તમે તો જીવનમાં બહુ બધું દુઃખ જોયું છે. એ દુઃખ જોયું છે જીવનમાં. આઠાનામાં કામ કરતો બરાબર, અને અત્યારના જમાનામાં ગોકાણી સાહેબ આવ્યા મારી પાસે અને મને આઈફોન દઈ ગયા. બોલો, એ બચ્ચું બાપા ગયા તમે, હવે છેલ્લી જિંદગી આઈફોન વાપરો. પહેલી જિંદગી આઠાનામાં કાઢી હતી. હા જુઓ, તમે જુઓ આઈફોન એપલનો. બોલો બચ્ચું બાપા, હમણાં જ એક વાત કરું તમને. હવે મામલો છે ને, કમલેશ મોદીભાઈ પહોંચી ગયો છે હમણાં. આ આ સફરજન વાહે ને ખગાઈ તૂટી ગઈ. હમણાં જ એક સુરતનો કંઈક હિનાના બેનનો કંઈક કેસ હતો, તો હવે શું તો બહુ થોડુંક જ મેં સાંભળ્યું હતું. એટલે એ કેસમાં એવું થયું હતું કે એમઆઈનો મોબાઈલ લઈ દીધો હતો, તો એ કે હલકો મોબાઈલ આવે. રામનું નામ લીધું હતું, હલકો હું મને એપલનો મોબાઈલ આવે લ્યો. આવડી નાની બાબતને બહુ મોટું ઉદાહરણ આપી દીધું. અને અત્યારની જે કહેવાય ને કે જે સહનશક્તિ બહુ ઓછી થઈ ગઈ છે માણસોમાં દાદા. અને મારે જે કહેવું હતું કે એમઆઈનો મોબાઈલ આપ્યો, હવે એમઆઈનો મોબાઈલ હોય કે આઈફોનનો મોબાઈલ હોય એમાં ફરક શું? કાંઈ ફેર ન પડે એમાં, એવું દેખાવ આમાં એવું દેખાવાનું છે. પણ માણસને એકબીજાને લાગણી નહીં હોય એટલી ઓછી હશે તો જ, નકર લાગણી હોય તો પછી હવે એપલનો શું કે ઓલો સેમસંગનો શું કે હા વલકો શું મને કોઈ ઓલો એ છે નહીં. હું પોતે પણ આઈફોન જ વાપરું છું ભાઈ. પણ જે કહેવાય ને કે જે અત્યારે મળ્યું ને એમાં સંતોષ માની લેવો હતો, અને એવા એક આઈફોન ની 10 આઈફોન એ મળી જાય. પણ જે સમય સમય પ્રમાણે આપણે હા. અને આજે બચુ બાપાને જે તમને કહું ને કે જેટલા આપણે રાજકોટવાળાને આભાર વ્યક્ત કરીએ ને એટલો ઓછો છે. આઈફોન આપવા, આઈફોન કિંમત કરતાં સાહેબ છે ને જે આપ્યું ને એ બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ છે. અને આ જે આમ એવું એ બહુ મોટી વસ્તુ છે. અને આ જે આ કઈ ઘોંઘટ હોય છે ને, એ બાજુ એપલનો, એ બાજુ નવો. બોલો, હું હમણાં એ જ વિચારતો હતો. બાપાએ મૂક્યો મને કે જોઈ લ્યો આઈફોન. એટલે બચુ બાપાને કે તમે જાતિ જિંદગી આઈફોન વાપરો. હા, જાતિ જિંદગી આઈફોન. આઠાનામાં જે જિંદગી ચાલુ કરીને હવે જાતિ જિંદગી આઈફોન વાપરો. મેં કીધું આઈ બોલે ને, એટલે મેં કીધું તો હવે ફોન બાપ ભલે રહ્યો. કીધું ગોકાણી છે મારી પાસે, આઈમાં કાંઈક તો એ છે. કીધું આઈમાં કાંઈક હે, આઈ હે, આઈ એટલે માતા કહેવાય હે. આઈ એટલે માતા કહેવાય. હા, આઈ એટલે માતાજી કહેવાય, માતાનું સ્વરૂપ કહેવાય. તો બચુ, મારે એક આજે આપણે છે ને આજની વાત એક અલગ કરવી છે મારે. બોલો બોલો. કે તમે જ્યારે બહુ પરિસ્થિતિ તમારી જે હતી એ સમય તમે આ બધું કંટ્રોલ કઈ રીતના કરતા? કારણ કે જ્યારે આપણી પાસે કાંઈ ન હોય ને ત્યારે હગાવાલા આપણી જોડેથી દૂર ભાગે, બધા જે કહેવાય ને કે જે આપણા લોહીના સંબંધો હોય ને એ બધા આપણાથી દૂર ભાગે. પછી ભાઈબંધોથી માંડીને જેટલા પણ જે કાંઈ આવતા હોય, જ્યારે આપણો ખરાબ સમય હોય ત્યારે બધા દૂર ભાગતા હોય. જે સારા સમય, જે ખરાબ સમયમાં અમુક લોકો હોય છે કે જોડે હોય છે, પણ ખરાબ સમયમાં તમારી જોડે બધા દૂર ભાગતા હોય તો ત્યારે તમે શું કરો? ત્યારે તમને આમ જોવો, હવે એક વાત તમને કરી દઉં.
કે ભગતને પહેલાં તો જાણી ખરાબ સમય આવતો જ નથી, અને ભગત પાસે પૈસા ન હોય ને તો એ ભગતને મજા આવે. જો હું તમને એક ઉદાહરણ આપી દઉં, ભગતના ખીચામાં પૈસા હોય ને તો ભગતને મજા ન આવે. ભગત રાતે એ મને ખાટલો નાખી અને ઉપર આકાશ ને નીચે ધરતી ને એવી રીતે ખાટલામાં ઉતા હોય, અંદર હોવાનું ન ફાવે એને, બરાબર. પછી સવારે ઉઠે, વરસાદ આવતો હોય અને ચાના પૈસા ખીચામાં ન હોય અને એ ચાની ગાડી પાસે બેઠા હોય, એમાં રામ કોકને મોકલે કે જો ભાઈ બચ્ચું બાપા બેઠા હોય અને તું ચા ભાઈ આવ, અને એ ચા જે આવે ને એને મને સરગના સુખથી એ મોટી વાત થઈ જાય, એનું નામ ભગત કહેવાય. બાકી ભગતમાં જો લોભ બોભ કંઈ આવે નહીં. અને આ અમને તો જેમ આમ આમ હાથ ખેંચ મારીએ ને એમ જ મજા આવે કે હોયથી આમ કરીએ, હોયથી આમ કરીએ, હોયથી ભેગું કરું, હોયથી ભેગું કરું, એવી રીતે જો જિંદગી કાઢી નાખી દે અમને. અને આ રસોડું આપણું એમને જ હાલતું ચાલી વરફ, એમને જ આપણે હલાવ્યું છે. કોઈ પાસે લાંબો હાથ ફેરવું નથી અને લાંબો હાથ તો કોઈથી કરવાનું નથી. અને જેથી મરું ને તેથી વળી કાંઈક આમ હાથે બંધ રાખી નાખે, આમ રાખી નગર વળી આમ રાખું તો કોકડે એમ થાય ને કે આ મોટી બાપા વળી મને માગે મેળા પછી, એટલે એ નહીં કરો. હા બસ આપણે તો આવી રીતે જિંદગી જો નીકળી જવાની છે, અને ખોટા લોભમાં આપણે જવાના નથી. લોભ લાલચી તો એટલી ખરાબ વસ્તુ છે ને કે વાત જવા દો. આપણી જિંદગીની બગાડ બધી આખી ચિંતાયું નાન તેન બધું ગાળી દઈએ એમાં બધું, એટલે એ કોઈથી રાખવું નહીં. અહંકાર કોઈથી રાખવો નહીં. અહંકાર આવે તોય મારો દીકરો ક્યાંથી ગરી જાય એ કંઈ નક્કી નહીં. પૈસા ખીચામાં આવે 1000-2000 તો પાછો અહંકાર એની હારવાર આવે, એટલે એ બહુ અહંકાર તો નોખું જ રાખી દેવું એને પૈસા. એમને હું તમને એ કહું છું કે જ્યારે આ બધું થાય ત્યારે આપણે કંટ્રોલ કેવી રીતના કરવો એનો? બસ કંટ્રોલ જ આ છે, જો ને કંટ્રોલ જ થઈ જાય ઓટોમેટિક. કારણ કે લોકડાઉનમાં મેં બધાને ખવડાવ્યું, બરાબર. મારી પાસે પૈસા હોય ન હોય તોય ખવડાવ્યું. પછી મારા માતાજીના પૈસા બરાબર એ જ ટાઈમે આવી ગયા, એ ટાઈમમાં પછી બચ્ચું બાપા મોજમાં આવી ગયા. માતાજીના પૈસા એટલે ઉમિયા માતાજીના મારા પૈસા આવે ને 10 મહિના 3000, બરાબર. એટલે એ અત્યારે 9000 આવ્યા હતા, એટલે 9 લોકડાઉન ને 9000 પછી મૂક્યા બચ્ચું બાપા. હા મોજ કરો, બીજી વાત નહીં. લોકડાઉનમાં બધા ને એમને ખબર, તમે અહીંયા ગમે એને પૂછો, આપવો હોય તો આપે, ન આપવો તો પછી પાર્સલ આપતો આમ બિહારી ન ખબડાવ, પાર્સલ બધાને આપતો. એટલે જ્યારે દુઃખના સમયે છે ને હારી નહીં જવાનું. અરે હારવાનું હોય દુઃખના સમયે તો અમુકનું મજા આવે. દુઃખ તો જરૂરી છે, બહુ સુખી નકામું. જીવનમાં અમુક ટાઈમે થોડુંક દુઃખ આવે ને તો આપણે જરા ઢીલા પડ્યું. સુખને સુખ હોય તો પછી ઉલરે જ રાખી એમાં મજા ન આવે, થોડાક ઢીલા પડવું જોઈએ. અને ભગવાન અમુક દુઃખ મોકલે છે એટલે એટલા માટે હવે આ બહુ ખડકાઈમાં હાલવા મળ્યું અને થોડુંક આપો એટલે થોડોક ઢીલો પડે. એટલે ભગવાન બધું સમજીને બધું કરે છે એની રીતે બધું હલાવે. સાંભળો મિત્રો, આજની વાત આટલી જ કરીશ, કારણ કે બહુ વધારે વાત કરીશ ને, મારી પાસે તો ઘણી બધી વાતો છે કે તમને કદાચ સાંભળશો ને તો એ ઓછી પડશે. રવિવાર થોડુંક રાખવું જોઈએ પાછું બાપા, બધું વરસાદ લઈ દીધો હતા, રવિવાર શું કરીએ, થોડુંક અમારે આવતા રવિવાર આટલું રાખવું છે. મારી વાત કરું બાજુ બાપા, તમારી વાત તો આ બધા બહુ સાંભળી, આજે મારી વાત કરું. સાહેબ 14 વર્ષ સુધી એક જ ભાડાના મકાનમાં રહ્યા છે, અને મકરપુરામાં મારો જન્મ થયો હતો, બરોડાની અંદર મારો જન્મ થયો હતો. એક જ મકાનમાં બચુ બાપા અમે રહ્યા હતા. મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને બહુ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા છે. સારું ખાવાનું પણ નહોતું મળતું. ત્યારે કોઈકના લગ્ન હોય ત્યારે હું ખાવા જતો, કારણ કે મને ખાવાનું બહુ ગમતું, બહુ શોખ હતો. ક્યારે કોઈ દિવસ જોયું નહોતું સારું સારું ખાવાનું. અને જ્યારે ગરીબ પરિસ્થિતિ હોય ત્યારે કોઈ ના આવ્યો, ના કોઈ નહીં. તમે તમને બોલે શેરડીની વાત ન કરી, કંકોત્રી દેવાય ના આવે, બોલો, કોઈ નો આવે, હગાઈ નો આવે. હા, એ કે તમે છેટા હતા ને એટલે કેવી રીતના આવું કીએ, છેટા તમે હતા. હા,
કેવી રીતના આવું કંઈક ને કંઈક બનાવું. એટલે ગરીબ હોય ને જ્યારે તમારી પાસે કંઈક થઈ જાય ને ત્યારે સાહેબ અત્યારે બધા લોકો સામેથી બોલાવે છે દાદા, ત્યારે એ આ જ વ્યક્તિ હતા ને ત્યારે જ આ જ હતું. પણ જ્યારે સમય તમારો ખરાબ હોય ને એટલે તમને કોઈ ના બોલાવે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, હમણાં જ અમારા જેઠાલાલ જોડે વાત થઈ હતી હમણાં કાલે જ સંજયભાઈ, અમે કાલે બહુ સારા ટાઈમ અમે રહ્યા, તો અમે જેઠાલાલ સાડે સાથે વાત થઈ હતી. તો જેઠાલાલ જે દિલીપભાઈ જોશી જે વાત કરતા હતા કે પહેલાં કે હું આ જ હતો અને અત્યારે લોકો અમારી જોડે ફોટા પડાવે છે, આ કરાવે છે, તે કરાવે છે. આથી 5-10 વર્ષ પહેલાં તો અમે આ જ હતા, ત્યારે કોઈ નહોતું આવતું, હગાવાલાથી માંડીને કોઈ નહોતું આવતું. તો આ છીએ શું બસ દુનિયાનો મતલબી દુનિયા. તમારી પાસે કાંઈક 2 પૈસા માલ હોય પાછા એ રૂપિયાવાળાની વાંહે વાંહે માટે દીકરા ફરતા હોય, આપણા જીવનનું કોઈ ભાવે ન ઉભું, ભાવે ન ઉભું છે. હા, અને રૂપિયાવાળા તો અમુકને એની અરજી આપી છે. પછી એક બીજી મસ્ત બજુ બાપા વાત કરું આપણા સબસ્ક્રાઈબર માટે. હવે તો આ વાત મોટિવેશનલ વિડીયો તરફ જ જશે. મને એક સ્વામીએ બહુ મસ્ત વાત કરી હતી, હવે નામ નહીં આપું કારણ કે સ્વામી છે, પછી અડી તકલીફ ભાવ આવી જાય એટલે નામ નહીં આપું. સ્વામીએ બહુ મસ્ત વાત કરી હતી મારી જોડે, અને સ્વામી કીધું કે તમારા માથે બચુ બાપા હાંડો ભરી દો, આપણે ઘડો હાંડો કહીએ ને આપણે, તો હાંડો ભરી દો તમારા માથે, તો વજન લાગે? વજન નો લાગે ના, આમ માથે રાખ્યો તો વજન લાગે ને, ભરેલો ઘડો હોય તો વજન લાગે ને. એક ઘડાનું પાણી કેટલું હોય, એક ઘડાનું વજન હોય તો એટલું વજન લાગે તમને, લાગે ને. હવે એ જ તમે પાણી, એટલું જ પાણી હવે તમે દરિયામાં ડૂબકી મારો કે નદીમાં ડૂબકી મારો, કેટલું પાણી હોય તો વજન નો લાગે. એ તમે અંદર ડૂબકી મારી દો ને તમારા માથે આટલું પાણી હોય તો વજન લાગે? નો લાગે. તો નહીં લાગે. કેમ? કેમ કે આપણને ખબર છે કે આપણે ભાર લઈને ફરી રહ્યા છે, અને જ્યારે તળાવમાં કે નદીમાં જ્યારે આપણે ડૂબકી મારીએ ત્યારે આપણે સમજી જઈએ છીએ કે આ ભારનું વજન નથી લાગતું. તો શું સમજવું બાપા? બસ એક જ સમજવાનું કે આપણે આપણો ભાર છે ને ઉપરવાળાને મોકલી દેવાનો કે ભાઈ તું ભાર સંભાળી લે, અને એ ઉપરવાળાને દરિયો જ માની લેવાનો કે આપણે એમાં ડૂબકી મારો એટલે આપણો વજન ગયો, ઝીલી લઈએ. તો બચુ બાપા, આજ બધા બહુ બધા લોકો અત્યારે દુનિયામાં બહુ દુઃખી છે, તો હું બધાને એક જ વાત કરીશ કે આ અત્યારે દુઃખમાં તમે ખાલી છે ને લડતા રહેજો. હા હા, લડો એમાં દુઃખ શું કહેવાય, એક ટાઈમ તો ખાવા મળે છે ને તમને? હા, એક ટાઈમ ખાવા, અમુકને તો એક ટાઈમ નથી મળતું. મેં તમને નો વાત કરી કે ભગતને તો સવારે 8 ચાના ન હોય ને, અત્યારે 5-10 થઈ ગયા ચાના, એને ચાના પૈસા ન હોય તો જ મજા આવે. લ્યો, તમે એવા તો છો નહીં ને પાછો. હે બચુ બાપા, અત્યારના ભગવાન અને ભગવતી એ કે જે કઈ તમે માનતા હોય, ભગવતી કે જે માતાજી આપણે સુખના કોથળા ભરી દીધા છે ને, અત્યારે તો સુખના કોથળા ભરીને દઈ દીધા. આપણે દુખી એટલા માટે છે કે સાહેબ રોટલી તો આપીએ પણ રોટલી ઉપર ચોપડવાનું ઘી નથી મળતું ને, એટલે દુખી થાય છે. ખોટી ખોટી ઈચ્છા રાખો, ઓલું થાય તો ઓલું, ઓલું થાય તો ઓલું, પણ એ ખોટી ઈચ્છા જ આપણો દુઃખ જન્માવે. બિલકુલ, પેલા એ વાત, ખોટી ઈચ્છા શું કામ રાખવી છે, ભગવાન જે દે આપણે બધું મંજૂર, બાકી તો કાંઈ નહીં. જો અમને આ 40 વર્ષ અમે એમ કહેતા તો એ અમને હરખું હતું, અત્યારે કમલેશભાઈ જો આ બધું કરી દીધું. મેં નથી કર્યું બાજુ બાપા, આપણે બધા રામે અમને મોકલા, અમે તો નિમિત્ત છે કે અમે, અમને બહુ જ આનંદ થાય છે કે ખાલી આટલું એક કાકલથી જો આટલું બધું ઉપરવાળા રામ, તમે શું કીધું કે બેઠા હોય ને રામ ગમે ને ચા પાવ આટલું મોકલી દઈએ, મોકલી અને મજા તો જ આવે, અને એ ચા મળે તો આમ સ્વર્ગનું સુખ તો એની પાસે કાંઈ ન કહેવાય એવું સુખ મળે. તમારો અનુભવ કરો તો કરી લેજો, જ્યારે તમારી પાસે કાંઈ ન હોય ને ખાલી ત્યાં ચાની હોટલે ઊભા રહી જાજો, બેસી જાજો, કાંઈ કહેતા નહીં, કોઈની પાસે ન માંગતા, અને તમે જોઈ લેજો તમારે જો કેવા પારખા થાય છે, પારખા થાય છે. અને એ ચા આવે તો એ ચામાં તો સ્વર્ગનું સુખ એની પાસે કાંઈ ન કહેવાય એવું સુખ મળે. કે જ્યારે લોહીમાં છે ને ચા નું જ બધું ભરેલું છે, આમાં મને તૂટવા વળી ચા આવે એટલે વળી હરખું થઈ રગડા જેવી ચા પીવા જેવાય.
મિત્રો હવે આજે હવે આટલી જ વાત કરીશ ને, ઘણી બધી વાતો કરવી છે અને મારે તમારી માટે એટલા માટે આ બધા વિડીયો બનાવું છું કે તમને થોડીક હિંમત મળી જાય અને જીવનમાં ગમે ત્યારે હારતા નહીં ભગત બની જાજો. સાહસ સાહસ ખેડો, ગમે અહીંયા કરે સાહસ કરો, ગમે એ વસ્તુમાં સાહસ કરો અને બચુ બાપા બનો. કોક બચુ બાપા બનો ને તો આ બચુ બાપા નવરા થાય, બચુ બાપા આમ ને દુઃખી જવાના એમ. તમારે મારા ઉપર એ નથી આવતી, કોક તો બચુ બાપા બનો. બનશે બનશે બચુ બાપા, ઘણા બધા લોકો અને હું તો બધાને કહું છું કે ફૂડ બિઝનેસમાં આવતો રહે. જેટલા લોકો વિડીયો જોયો ને બધાને કહું છું કે ખાવાના ધંધામાં આવતા રહ્યો. બે વસ્તુ થશે, ખવડાવશો એક પેટ ઠારશો અને એક તમને પૈસા પણ મળશે ને પેટ પણ ઠારવાનું, બે કામ મળશે. અને પછી એમાં ગરીબ 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 નું જોવાય, આપણે ગરીબ હોય તો ગરીબ ને પછી હા એને બિચારાને ઓલું થાય કે ના મારા દવ વચાલી ને એને બીડીને વહી જા, અને દ એના વધારે લ્યો તો એની આંતળી બરે, તો પછી આપણી આંતળી ભગ ઉપર વાળો બારે બારે હો ભાઈ મૂકે નહીં તો સવાલ જ નથી ને. એના દ વધારે લીધો એની આંતળી બારી એટલે આપણી થઈ ગઈ, એક જ વાત. સારું મિત્રો, આજે હવે આટલા આટલા જ વિડીયો ને આજે બચુ બાપા આઈફોન વાપરવાના છે, ખૂબ જ ખુશ છે એમને તો આઈફોન. એટલે આ બધું કહેવાય ને કે આ તો એક રમકડા જ સમજે છે, કારણ કે જીવનમાં ક્યારે આનો આ વસ્તુનો ક્યારે કોઈ મોહ નથી રાખતા અને રાખવો પણ ના જોઈએ આપણે જીવનમાં. જરૂર છે, કોઈ જરૂર જ નથી આઈફોન પણ. મને સાહેબ દીધો આઈફોન કે મને એટલું કે બાપા રાખો, એટલે આપણે પછી હવે એ પણ અને આઈ બોલ્યા ને આઈ, એટલે મેં રાખ્યો આઈ બોલ્યા આઈફોન એટલે કંઈક નવીનતા હોય આમ, એટલે આપણે રાખ્યો. અને સાહેબે મને કીધું કે એ વાપરો ટેસ્ટી બોલો, કાંઈ વાંધો નહીં. અને માતાજી ઘણું આપે એમને ઘણી ખમ્મા. અરે સાહેબ ને તો ઘણું છે, ઘણું એટલે ઘણું છે એમ, સાહેબ મારે વાપરવું જ છે. વાપરવા કરતા દિલદાર હોવા જોઈએ. ઘણા બધા મોરબીમાં આપણે એવા લોકો છે કે ખાલી એક જ જણા કાફી હોય છે, પણ જેના માટે કહેવાય ને કે આ બધી જ્યાં સુધી તમારે દિલાવરને દાતારી ના થાય ત્યાં સુધી ન થાય. બહુ કાઢવું અમુ છે. તો સારું મિત્રો, મળશું મેળે કેડે મળશું, ગામ ગીએ નહીં મળ્યા મેકરણ તેથી આ ધરતી ધરતી હરિયમ તો છે. જય માતા દી, જય મંગલા, જય હિન્દ, બાય બાય, જય શિયા રામ, જય શિયા રામ, જય શિયા રામ, જય શિયા રામ.